नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञान मंजरी मॉडर्न स्कूल सीहोरनी ई लर्निंग यूट्यूब चैनल में आपनु स्वागत छे। धोरण 11 कॉमर्स विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस। सौ प्रथम तो आप सौ विद्यार्थी मित्रों ने नवा वर्षनी खूब खूब शुभकामनाओ। अने हवे आजे आपणे फरी पाछा आपणा अभ्यासक्रम तरफ आगळ वधीए छीए। तमारी प्रथम सत्रांत परीक्षानो आपणे संपूर्ण कोर्स पूरो कर्यो हतो दिवाळी पहेला। हवे आजे आपणे छे तमारी बीजी परीक्षाने ध्यानमां राखी अने बाकीनो जे कोर्स छे एनी शरूआत करवा जई रह्या छीए। तो आपणे छे अगाउ पण चर्चा करी हती के तमारो जे संपूर्ण कोर्स छे धोरण 11 एमांथी केटलो कोर्स छे एने रद्द करवामां आवेलो छे। तो ए रद्द करेलो कोर्स छे एनो आपणे अभ्यास तो कर्यो छे, परंतु परीक्षाने ध्यानमां राखी अने एमांथी कोई पण प्रश्नो पूछवामां आवेला नथी, एटले तमारे एनी समजूत मेळववानी छे। परंतु एनी कोई तैयारी छे परीक्षा माटे करवानी रहती नथी। तो आपणे जे अगाउ अभ्यास कर्यो छे सौ प्रथम एनું થોડું પુનરાવર્તન કરી લઈએ, બરાબર? અને ત્યારબાદ જે નવું યુનિટ શરૂ કરવાનું છે તેને તરફ આપણે આગળ વધીશું। तो सौ प्रथम तो आपणे જાણીએ છીએ SPCC વિષયને બે વિભાગમાં વર્ગીકૃત કર્યો છે। અને આ બંને વિભાગમાંથી જે પ્રથમ વિભાગ છે સીસી એના આપણે 1-4 યુનિટનો અભ્યાસ કર્યો હતો, બરાબર, પ્રથમ પરીક્ષા માટે। અને વિભાગ 2 જે છે SP એના આપણે 3 યુનિટનો અભ્યાસ કર્યો હતો, બરાબર। તો આ રીતે છે વિભાગ 1ના 4 યુનિટો અને વિભાગ 2ના 3, એમ કુલ 7 યુનિટ અંગેની ચર્ચા કરી હતી। હવે પછી જે આપણું યુનિટ છે એ વિભાગ 1 સીસીમાંથી જેટલા યુનિટો બાકી છે એમાં 5મું યુનિટ છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો। ત્યારબાદ છે 6ઠું યુનિટ ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો। ત્યારબાદનું 7મું જે યુનિટ છે દાવા, ફરિયાદો અને તેમની પતાવટના પ્રશ્નો। પછીનું 8મું યુનિટ છે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો। તો આ રીતે આપણે વિભાગ 1ના 4 યુનિટો બાકી છે। એ જ રીતે વિભાગ 2માં જોઈએ તો 4થા યુનિટથી શરૂઆત કરવાની છે આવેદનપત્ર, પછી નિયમનપત્ર, ત્યારબાદ વિજ્ઞાપનપત્ર અને શેરમૂડી અને શેરના પ્રકારો। આમ વિભાગ 2માંથી પણ આપણે 4 યુનિટો ભણવાના છે, પરંતુ આ બંને વિભાગના જેટલા યુનિટો બાકી છે એ પૂરેપૂરા યુનિટો છે, તમને પરીક્ષામાં પૂછાવાના નથી। એમાંથી ઘણા બધા મુદ્દાઓ છે એને રદ કરવામાં આવ્યા છે અને એ અંગે પણ આપણે અગાઉ ચર્ચા કરી હતી, બરાબર। તો એ બધા જ મુદ્દાઓ છે એ જેટલા રદ થયા છે એટલા મુદ્દાઓની આપણે તૈયારી કરવાની રહેતી નથી। તો આ રીતે હતા આપણા આટલા બાકીના યુનિટો। તો હવે આજે આપણે એમાંથી સીસીનું જે યુનિટ છે 5મું પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો તેની શરૂઆત કરીશું। તો તમારું 5મું યુનિટ પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો, બરાબર। તો આ યુનિટમાં આપણે શું શું શીખવાનું છે, કઈ બાબતોનો સમાવેશ થાય છે, સૌ પ્રથમ તેની એક નાની અમથી માહિતી મેળવી લઈએ। તો એમાં સૌ પ્રથમ તો પ્રસ્તાવના છે, ત્યારબાદ પૂછપરછના પત્રો અંગેની સમજૂતી,
पछी आ पत्रो लखवा माटे ध्यान मा राखवा लायक बाबतो। पछी छे पूछपरछना पत्रोना प्रत्युत्तरो। पछी पूछपरछना पत्रोना प्रत्युत्तरो माटे ध्यान मा राखवा लायक बाबतो। अने छेल्ले तेना केटलाक नमूनाना पत्रो के कई कई बाबतोनी पूछपरछ करवामां आवती होय जुदी जुदी संस्थाओ साथे, सरकारी विभागो साथे, तो एमां कई रीते पत्रो लखवा जोईए अने एमां कई कई बाबतोनी ध्यान राखवुं जोईए ते अहीं आपणे आ युनिटमां शीखवानुं छे। अने पत्र कई रीते लखवो जोईए तेना पण केटलाक नमूनाना पत्रो छे ए આપવામાં આવેલા છે, તો આજે આપણે તેનો અભ્યાસ કરીશું। પ્રસ્તાવના, વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે। ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું। બરાબર, ધંધાની જુદી જુદી જરૂરિયાતો પ્રમાણે છે એ જુદા જુદા વાણિજ્યક પત્રોનો ઉપયોગ થતો હોય છે। તો આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોનો અભ્યાસ કરીશું। વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી કે કેવા કેવા ફેરફારો થયા છે, કેવા નિયમો આવ્યા છે, આ માટે પૂછપરછો કરવી જરૂરી હોય છે। અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જરૂરી છે। પૂછપરછ કરીએ તો કંઈક નવી માહિતી મળશે। પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય। બરાબર, ધંધાકીય બાબતો હોય, બિનધંધાકીય બાબતો હોય, આર્થિક દરજ્જાની હોય કે અન્ય કોઈ પણ માહિતી માટે કે જે ધંધાને અસર કરતી હોય એના માટે છે એ પૂછપરછ કરવામાં આવતી હોય છે, જેનાથી અદ્યતન ટેકનોલોજી સાથે, અદ્યતન ઉદ્યોગો સાથે છે એ ટકી શકાય। ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતા પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલસામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ। આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાગાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ। બરાબર, કોઈ પણ વસ્તુ ખરીદવા માટે જઈએ તો સૌપ્રથમ આપણે તેની માહિતી અંગેની પૂછપરછ કરીએ છીએ, એના અંગે સંપૂર્ણ વિગતો જાણીએ છીએ। આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ, ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે। બરાબર, કે આપણે એક વસ્તુ ખરીદવા માટે પણ જો આટલી બધી સવાલો પૂછતા હોઈએ અને આટલી બધી માહિતી મેળવતા હોઈએ તો દુકાનદારે તો એક સાથે ઘણી બધી વસ્તુઓ ખરીદવાની છે, એને લાંબા સમય સુધી એણે સાચવી પણ રાખવાની હોય છે, અને તેમજ સાથે સાથે એણે બીજા વ્યક્તિઓને પાછું એનું વેચાણ કરવાનું હોય છે જેમાંથી એને નફો પ્રાપ્ત થતો હોય છે। તો આ માટે છે એણે પૂછપરછ કરવી જરૂરી હોય છે, વધુને વધુ માહિતી મેળવવી જરૂરી હોય છે। તો આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતે અભ્યાસ કરીશું।
બરાબર, તો વેપારીઓ જ્યારે વસ્તુની ખરીદી જથ્થાબંધ કરે છે ત્યારે એણે કેવા કેવા પત્રો લખવા જોઈએ, કેવી કેવી પૂછપરછ કરવી જોઈએ, અને એણે કઈ રૂબરૂ છે, એક વખત એનો ઉદ્યોગ કરતા કે એની કંપની નક્કી થઈ જાય પછી વેપારી એ જ કંપનીની વસ્તુઓ ખરીદવાના છે, તો એના રોજના ગ્રાહક બની જતા હોય છે, એટલે એ માટે એણે છે સતત એના સંપર્કમાં રહેવું જરૂરી હોય છે કે કઈ નવી વસ્તુઓ આવી છે, એમાં કેવા ફેરફારો થયા છે, બજારમાં એ કેટલી ચાલશે, ગ્રાહકોને કઈ રીતે પસંદ આવશે, આવી બધી એણે પૂછપરછ સતત કરવી પડતી હોય છે, એટલે એ પત્રો દ્વારા છે એ આવી પૂછપરછ કરતા હોય છે. પૂછપરછના પત્રો અંગે સમજૂતી. ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે છે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, શું કરે છે વેપારી સાથે કે પોતાના વેચાણકર્તા પાસેથી આ પ્રકારની માહિતીઓ મેળવતા હોય છે કે એને મળવાપાત્ર મહત્તમ ફાયદાઓ છે એના વિશે તે પૂછપરછ કરે છે. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે, કે ખૂબ વધારે પ્રમાણમાં છે આવા પત્રો લખાતા હોય છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. બરાબર, પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને અને જુદી જુદી માહિતીઓ મેળવવા માટે લખાતા હોય છે અને ત્યારબાદ જે માહિતી મળે છે એનું વિશ્લેષણ કરે અને તે પ્રમાણે છે એ અનુકૂળ વેપારીને ઓર્ડર આપે. તો આવા જ્યારે પત્રો લખવાના હોય ત્યારે એ સમયે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, તો એમાં પ્રથમ છે કે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. બરાબર, કોઈ વ્યાપારી વ્યક્તિ છે જ્યારે આવા પત્ર લખે છે ત્યારે વ્યાપારી પેઢીનું નામ દર્શાવશે. પછી પૂછપરછના પત્રનું અનુસંધાન, એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે, એનો રેફરન્સ દર્શાવવો જરૂરી છે. બરાબર, કે એણે ભાઈ આ પત્ર શેના તો ધારાધોરણે લખ્યો છે, ક્યાંથી એને કંપનીની માહિતી મળી છે, તો કે જાહેરાત દ્વારા મેળવી છે કે કોઈ વેપારી ડિરેક્ટરી દ્વારા મેળવી છે કે અન્ય કોઈ વ્યક્તિની ભલામણ દ્વારા, એનો રેફરન્સ દર્શાવવો જરૂરી હોય છે. પછી છે પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ, કે શા માટે પૂછપરછ કરે છે અને ખરેખર વસ્તુ ખરીદવી છે કે નહીં. બરાબર, એ માટે પૂછપરછ કરવાનો હેતુ માલસામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ, કે એનો ઉદ્દેશ, એનો હેતુ શું રહેલો છે, શા માટે માહિતી માંગે છે. બરાબર, પછી છે કે જે વસ્તુ મંગાવવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. બરાબર, કે જુદી જુદી વસ્તુઓની માહિતી માંગે છે તો એનું સૌ પ્રથમ તો એને વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને એમાં જે વિવિધતા મેળવવાની છે એની પૂછપરછ કરવી જોઈએ. ત્યારબાદ છે ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. બરાબર, ભાવપત્રક કેનું જે વસ્તુઓ એણે મંગાવવાની છે
तो एनी केटली किंमत छे, पछी एमाते केटलो घटाड़ो करी शके तेम छे के केटलो वधारो करी शके तेम छे, आवी बधी माहिती दर्शावतु पत्रक पण मंगावु पड़े। केटलाक संजोगोमां नमूना रूप सामान अथवा वस्तुना संचालन विशे प्रत्यक्ष निर्देशन माटे पण विनंती करवामां आवे छे। नमूना रूप सामान अथवा वस्तुना संचालन विशे पछी छे वस्तुना पूछपरछना पत्रोमां माल सामानना भाव अंगे तथा अन्य खर्च अंगे पूछपरछ करवी जोईए। बराबर, वस्तुनो भाव अने एनो खर्च पण पूछवो जरूरी होय छे। माल सामानना भाव अंगे एटले के वेचाण करता क्या भावे माल सामान पूरो पाड़वा मांगे छे ते अने अन्य खर्च एटले वाहन खर्च, पेकिंग खर्च, वेचाण वेरो अने अन्य वेरा कोण भोगवशे ते अंगे पण पूछपरछ करवी जोईए। बराबर, कारण के एने लाववा लई जवानो खर्च थाय, पेकिंगनो खर्च थाय, तो आ बधी माहिती पण મેળવવી જોઈએ। ત્યારબાદ છે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય। ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મળે એવા હેતુથી ઓર્ડરનો અપેક્ષિત જથ્થો એ જણાવી શકે છે કે ભાઈ આટલી એને રકમ મંગાવવાની છે। ઘણી વખત આપણે વધારે વસ્તુઓ ખરીદવાની હોય એટલે આપણે વેપારીને કહીએ છીએ કે ભાઈ ઓછો ભાવ રાખો તો અમારે આટલી વધારે વસ્તુઓ ખરીદવાની છે। એ રીતે શું કરવામાં આવે કે અપેક્ષિત જથ્થો જણાવશે તો એને ભાવમાં થોડો ફાયદો થઈ પડે છે, તો એ રીતેની પણ માહિતી મેળવવી પડે। પછી માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ। પછી છે વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જરૂરી છે। બરાબર, કે માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં કેટલા ટાઈમ સુધીમાં છે એ માલ મળી જશે એ પણ પૂછવું જરૂરી હોય છે। પછી છે ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી જોઈએ કે અમુક એવી વસ્તુઓ છે, પ્રવાહી વસ્તુઓ છે કે કોઈક અલગ વસ્તુઓ, કંપનીની વસ્તુઓ છે તો એ કઈ રીતે મળી શકે તેમ છે, એનું અલગ પેકિંગ મળે છે કે કેમ, તે બધી માહિતી મેળવવી જોઈએ। પછી પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું। બરાબર, એને પોસાય એ રીતે ભાવતાલ મળી જશે, યોગ્ય માલસામાન મળ્યો હશે અને એને વેપારની શરતો યોગ્ય લાગતી હશે તો એ ભવિષ્યમાં આનાથી વધારે ઓર્ડર પણ આપશે। અને છેલ્લું છે કે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખાવવા જોઈએ। બરાબર, કે વધારે માલ ખરીદવો છે તો એની માહિતી અગાઉ મેળવવી, થોડી વહેલા મેળવવી જરૂરી હોય છે જેથી સમયસર એને માલ સામાન મળી રહે અને એને ઝડપથી પ્રત્યુત્તર પણ મળી રહે। તો હવે આ એવું હતું કે જ્યારે કોઈ વેપારી છે એ વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે મોટી કંપનીઓ પાસેથી ત્યારે એ પૂછપરછ કરતા હોય છે, અને એના પછીનો જે આપણો મુદ્દો છે એમાં વેપારી તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના પ્રત્યુત્તરો આપવાના છે એ કંપનીએ કે પેઢીએ, તો એ કઈ રીતે એણે આપવા જોઈએ। બરાબર, તો એના અંગેની આપણે માહિતી મેળવવાની છે, પણ આજે આપણો આ પ્રથમ લેક્ચર છે એટલે આપણે
આપણા મુદ્દો છે એને અહીં અટકાવીએ છીએ, અને હવે પછીના આપણા લેક્ચરમાં આપણે પછીના નવા મુદ્દાની શરૂઆત કરીશું, જેમાં સમાવેશ થયો છે કે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તરો, પછી પ્રત્યુત્તરો માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો અને કેટલાક એવા નમૂનાના પત્રો કે જેમાં શું હોય, તો કે પૂછપરછના પત્રો જે વેપારી દ્વારા લખાયેલા છે એનો પણ સમાવેશ થાય છે, અને એના સામા જે પ્રત્યુત્તર મળે છે, જવાબ મળે છે પેઢી તરફથી, એવા પણ કેટલાક નમૂનાના પત્રો આપવામાં આવેલા છે. તો આપણે આજે આપણો આ લેક્ચર છે એને અહીં પૂરો કરીએ છીએ.